હવે આગળ વાત કરીએ તો માગરોલ આશીર્વાદ હોસ્પિટલ ખાતે વધુ આરોગ્ય સુવિધામાં થયો વધારો. તાલુકાના દર્દીઓને મળશે વધુ એક સુવિધા. માંગરોળમાં આશીર્વાદ હોસ્પિટલ ખાતે વધુ એક આરોગ્ય સુવિધામાં વધારો થયો છે, જેમાં ડૉક્ટર સાંગાણી તેમજ આશીર્વાદ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે માંગરોળ તાલુકાના લોકોને સારી આરોગ્ય સુવિધા મળી રહી તેવા હેતુથી માંગરોળ આશીર્વાદ હોસ્પિટલ ખાતે આઈસીયુ સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે અને તેનો ફાયદો માંગરોળ તાલુકાના લોકોને મળે તે હેતુથી શરૂઆત કરી છે. ખાસ માંગરોળ પંથકમાં આવી કોઈપણ સુવિધા ઉપલબ્ધ નહોતી, જેથી માંગરોળ પંથકના દર્દીઓને બહાર જવાની ફરજ પડતી. પરંતુ હવે એક સેવાના હેતુ સાથે સાંગાણી હોસ્પિટલ અને આશીર્વાદ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે માંગરોળ શહેરમાં અદ્યતન સુવિધા સાથે હોસ્પિટલ કાર્યરત શરૂ કરતા માંગરોળ તાલુકાના દર્દીઓને એક સારી સુવિધા મળી છે. આ ઉદ્ઘાટન પ્રસંગે જૂનાગઢ સાંસદ રાજેશ ચુડાસમા તેમજ માંગરોળ ધારાસભ્ય ભગવાનજી કરઘટિયા અને રાજભાઈ ચુડાસમા ઉપસ્થિત રહ્યા હતા અને લોકોને સારી સુવિધા મળી રહે તેવા પ્રયાસો હાથ ધર્યા હતા. સુવિધાઓની સાથે સાથે આયુષ્યમાન કાર્ડ ચાલે તેવી પણ ગરીબ દર્દીઓ માટે સુવિધા મળી રહેશે. ખાસ તો ડૉક્ટર રાજેશ સાંગાણી તેમજ ડૉક્ટર અજય સાંગાણી અને ડૉક્ટર ધુડિયા સહિતના ડૉક્ટરો દ્વારા તમામ લોકોના સેવાના ભાવ સાથે આ હોસ્પિટલ શરૂ કરવામાં આવતા આસપાસના લોકોને હવે બહાર જવાની જરૂર નહીં પડે. આ હોસ્પિટલમાં તમામ અત્યાધુનિક મશીનો તેમજ ઓક્સિજન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. પહેલાં માંગરોળ પંથકમાં આવી કોઈપણ સુવિધા નહીં હોવાથી માંગરોળ પંથકના દર્દીઓને ફરજિયાત બહાર જવું પડતું, પરંતુ હવે માંગરોળ પંથકના દર્દીઓને બહાર જવાની જરૂર નહીં પડે. જીતુ પરમાર, ZS TV, માંગરોળ. અને માંગરોળ માટે આજે ખૂબ જ સારો સમન્વયનો દિવસ એટલા માટે કે ડૉક્ટર ધોળિયા સાહેબથી તો કોઈ અપરિચિત હોય માંગરોળ પંથકમાં એવું ભાગ્યે જ બનશે, પણ એમાં સોને પે સુવા ગયા એટલે ડૉક્ટર રાજેશ સાંગાણી અને સમગ્ર સાંગાણી પરિવાર, સાંગાણી હોસ્પિટલ્સ પરિવાર, કે માંગરોળે સાંગાણી સાહેબને ઘણું બધું આપ્યું છે એવું એમને સતત ભાવના હતી. એટલે એમને એમ હતું કે મારે કંઈક રિટર્ન ગિફ્ટ તરીકે આપવું છે. તો આ રિટર્ન ગિફ્ટ માટે ડૉક્ટર ધોળિયા સાહેબ સાથે ટીમઅપ થઈ, આશીર્વાદ હોસ્પિટલ્સ સાથે ટીમઅપ થઈ અને આવી સુંદર સુવિધા, મેડિકલ સુવિધા કે કદાચ રાત બિરાત ક્યારે પણ કોઈની ઇમરજન્સી આવે તો દૂર ન જવું પડે અને માંગરોળના જ આંગણે